ગોધરા શહેરમાં આવેલ ખાડી ફળિયા તથા સુંદરી માતા મંદિર પાસે તથા ઝૂલેલાલ સોસાયટીમાં તારીખ 13 સપ્ટેમ્બરના સાંજના 5 વાગ્યાથી લાઇટ બંધ થઈ ગઈ હતી. ત્રણ વિસ્તારના લોકોએ કમ્પ્લેન નંબર ઉપર ફોન કરતા ગેરવ્યાજબે જવાબ મળતા લોકો રોષમાં ભરાયા હતા અને MGVCL ઓફિસ પર પહોંચ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે હોળીના તહેવાર પછી દરરોજ રાત્રે લાઇટ અમારા વિસ્તારમાં જાય છે અને ચોરીના બનાવ બને છે તથા સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે તેમને એવા જવાબ આપવામાં આવે છે કે તમારો વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. તો તેમણે સવાલ કર્યો હતો કે ગ્રામ્ય વિસ્તારનો પર યુનિટનો ચાર્જ 5 રૂપિયા 20 પૈસા હોય છે તો MGVCL અમારી પાસેથી 7 રૂપિયા 20 પૈસા કેમ વસૂલે છે. અને સ્થાનિકોએ એમ પણ જણાવ્યું હતું કે કમ્પ્લેન નંબર ઉપર કર્મચારી નશાની હાલતમાં બેઠો છે તો તે હવે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારના લોકોને લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવે છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, ઇશાક બેલી, News 108, પંચમહાલ. નંબર 1-2 બોલું છું અને છેલ્લા ઓહળીના સમયથી આ લોકો વંટોળ કે કશું આવતા આયા વિના પણ લાઇટો રાત્રે ડેલી બંધ કરે. આ ચોરીઓ થાય છે એની અંદર જવાબદારી બધી જીબી ની રહેશે. રાત્રે ડેલી ચોરીઓ, બાઇકો ઉઠે છે, બધી જ ચોરીઓ થાય છે. અને અમે આઈ રજૂઆત કરવા તો અમને ફોન પર કોઈ જવાબ આવતા નહીં, ફોન સાઈડ પર મૂકી દીધો છે. અંદર ડ્યુટી પર, ચાલુ ડ્યુટી પર બી લોકો દારૂ પીને બેઠેલા છે અને અમને આ શબ્દ બોલીને અમને કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં નથી આપતો. જે તે સમય રાત્રે 10 આજે બપોર સવારે સાંજે 7 વાગ્યા લાઈટ ગઈ, અત્યારે 11 વાગ્યા લાઈટ હજી આવવાનું ઠેકાણા નથી. અને લાઇટ બિલ મેં બધા અમારા ગરીબ 50 વર્ષ છે આખો, તે છતાંય ગ્રામ્ય વિસ્તારની બિલ લગાવે છે અને સિટીનો બી ચાર્જ અમારી ઘરે વસૂલ કરવામાં આવે છે. 7 રૂપિયા 20 રૂપિયા વસૂલ કરે છે.